નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 12ની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ પ્રકરણ 12માં જે અગત્યની ભૌતિક રાશિઓ છે, નિયમ છે, જે પારિભાષિક શબ્દો છે, એનાથી પરિચિત થઈ જાય. સૌપ્રથમ આપણે સંતુલન શબ્દ વિશે વિચાર કરીએ. સંતુલન એટલે શું? સંતુલન એટલે કે સ્થિર પરિસ્થિતિ. પરિસ્થિતિમાં ફેરફાર ન થતો હોય એને સંતુલન અવસ્થામાં છે એમ કહેવાય. દાખલા તરીકે કોઈ તંત્રની વાત કરીએ તો જો તંત્રને દર્શાવતી સ્થૂળ રાશિઓ સમય સાથે બદલાતી ન હોય તો તંત્ર સંતુલન અવસ્થામાં છે એમ કહેવાય. તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે ત્રાજવું છે, એમાં જો વજન છે એ સમાન મૂલ્યના નહીં હોય તો બે પલ્લા છે સંતુલનમાં નહીં હોય. આવી પરિસ્થિતિમાં આપણે એમાં વજન મૂકવું પડશે. હવે વજન ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય તો પલ્લા સંતુલનમાં ન હોય, એટલે આપણે વજન ક્યાં સુધી મૂકવું પડે કે જ્યાં સુધી બંને પલ્લા એક સંતુલન સ્થિતિમાં આવે નહીં. જેવા બંને પલ્લા એક સંતુલન સ્થિતિમાં આવી જાય પછી આપણે વજન મૂકવાની કે લેવાની જરૂર પડતી નથી. એટલે કે આમ દળ છે એ હવે અચળ રહીએ છે. સંતુલન સ્થિતિની અંદર આપણે એમાં દળ વધારે ઓછું કરવાની જરૂર રહેતી નથી. આ તો એક ઉદાહરણ હતું, પણ તંત્રમાં આ સંતુલન ઓટોમેટિક સ્થપાતું હોય છે. આગળ આપણે જોઈએ, આપણે જે પાઠની શરૂઆત કરી તાપમાનને લગતો પાઠ છે થર્મોડાયનેમિક. તો થર્મોડાયનેમિક સંતુલન એટલે શું એ પણ આપણે સમજવાનું છે. પાત્રમાં રહેલા વાયુનું દબાણ, કદ, તાપમાન, દળ સમય સાથે બદલાતા ન હોય તો તે પાત્ર થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાં છે તેમ કહેવાય. ટૂંકમાં સંતુલન છે એ ઘણા બધા પ્રકારના હોય. થર્મોડાયનેમિક સંતુલન હોય, યાંત્રિક સંતુલન હોય, રાસાયણિક સંતુલન હોય. દાખલા તરીકે યાંત્રિક સંતુલન કોને કહેવાય? યાંત્રિક સંતુલનની અંદર પરિણામી બળ ઝીરો થવું જોઈએ તો તંત્ર છે એ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. તો પરિણામી બળ ઝીરો ન થાય તો શું થાય? તો જે દિશામાં પરિણામી બળ લાગતું હોય એ દિશામાં તંત્ર છે એ અસંતુલિત થાય અથવા તો સ્થાનાંતર પામે. એવી જ રીતે આ પાઠને અનુલક્ષીને આપણા માટે મહત્ત્વ છે થર્મોડાયનેમિક સંતુલનનું. હવે એનાથી પણ એક સ્ટેપ આપણે આગળ વધીએ. તાપીય સંતુલન કોને કહેવાય એ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે આગળ આપણે આ પાઠનો પહેલો વહેલો નિયમ જેને થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમથી ઓળખવામાં આવે છે એનો અભ્યાસ કરવો છે. એના માટે તમારે તાપીય સંતુલન છે એ શું છે એ સમજવું પડે. સંપર્કમાં આવેલા બે તંત્રો જ્યાં સુધી સંતુલન સ્થિતિમાં ન આવે ત્યાં સુધી તંત્રની સ્થૂળ રાશિઓ બદલાતી હોય છે, એટલે કે અસંતુલિત અવસ્થામાં હોય છે. જ્યારે એક તંત્રથી બીજા તંત્ર તરફ ઉર્જાનો વિનિમય થતો ન હોય તો બંને તંત્ર તાપીય સંતુલનમાં છે એમ કહેવાય. એટલે કે જ્યારે તાપીય સંતુલનમાં ન હોય ત્યારે ઉર્જાનો અથવા તો જે તાપમાન વધારે ધરાવે છે ત્યાંથી ઓછું તાપમાન ધરાવતા તંત્ર તરફ ઉર્જાનો વિનિમય થતો હોય છે. એના તમને બે સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે શિયાળાની અંદર ગરમ ચાનો કપ હોય તો જે આજુબાજુનું પરિસર છે એ ઠંડુ હોય તો એ બે અસંતુલિત અવસ્થામાં હોવાથી ચામાંથી જે ઉર્જા છે ઉષ્મા ઉર્જા એનો જે પ્રવાહ વહે એને ઉષ્મા ઉર્જા કહેવાય. એ ચાની અંદર આંતરિક જે ઉર્જા છે ઉર્જાનો વાતાવરણ તરફ પ્રવાહ વહે ક્યાં સુધી? જ્યાં સુધી ચા ઠંડી ન પડી જાય ત્યાં સુધી. પછી બેયનું તાપમાન સમાન થઈ જાય પછી સંતુલન સ્થિતિમાં આવી જાય એમ કહેવાય. બીજું ઉદાહરણ આપું કે ગરમીની અંદર જો આઈસ્ક્રીમ છે એનું તાપમાન ઓછું હોય, વાતાવરણનું તાપમાન વધારે હોય તો પણ એ અસંતુલિત પરિસ્થિતિ થઈ. આને કારણે શું થાય? વાતાવરણની અંદર જે ઉર્જા છે એનું સ્થળાંતર છે એ આઈસ્ક્રીમમાં થાય અને ધીમે ધીમે આઈસ્ક્રીમનું ટેમ્પરેચર છે એ વધવા માંડે. એટલે જ્યાં સુધી સમાન તાપમાને બે ન આવી જાય, આઈસ્ક્રીમનું તાપમાન વધીને વાતાવરણ જેટલું ન થાય ત્યાં સુધી આ અસંતુલિત અવસ્થા ચાલુ રહે પછી સંતુલન સ્થપાઈ જાય.
તો સંતુલન સપાઈ જાય ત્યારે શું થાય? પછી હવે ઉર્જાની આપ લે થતી નથી. જ્યારે એક તંત્રથી બીજા તંત્ર તરફ ઉર્જાનો વિનિમય થતો ન હોય તો બંને તંત્ર તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે ઉર્જાનો વિનિમય શા માટે ન થાય? એટલા માટે કારણ કે બે તંત્રનું તાપમાન હવે સમાન થઈ ગયું છે, એટલે ઉર્જાનો વિનિમય ન થાય, એટલે તંત્ર તાપીય સંતુલનમાં છે. એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિમાં બે વાયુરૂપ તંત્રો આપેલા છે. હવે આ બે તંત્ર છે એ ધારો કે અલગ અલગ તાપમાન ધરાવે છે, પણ બેની વચ્ચે જો અવાહક દિવાલ હશે તો ઉર્જાનો વિનિમય થવાનો જ નથી. પણ જ્યારે બેને એકબીજાના સંપર્કમાં લઈ આવવામાં આવે, એટલે કે વચ્ચેની દિવાલ છે એ સુવાહક કરવામાં આવે, તો હવે બેનું તાપમાન અલગ અલગ હોવાથી શું થશે? વધારે તાપમાનવાળા પાત્રમાંથી ઓછા તાપમાન ધરાવતા પાત્ર તરફ ઉર્જાનો પ્રવાહ વહેશે. એટલે ગરમ છે એ ઠંડુ થતું જશે અને ઠંડુ છે એ ગરમ થતું જશે એ સંપર્કમાં આવે પછી. આવું ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી બેનું તાપમાન સમાન ન થઈ જાય. બેનું તાપમાન સમાન થઈ જાય પછી હવે ઉર્જાનો પ્રવાહ બંધ થઈ જશે અને ત્યારે આ બંને પાત્રો એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે એમ કહેવાય. મેં તમને કીધું એમ આ તાપીય સંતુલન છે એ થર્મોડાયનેમિકનો શૂન્યક્રમનો નિયમ સમજવા માટે ખૂબ અગત્યનો શબ્દ છે. એટલા માટે આ શબ્દ સમજી અને હવે આપણે થર્મોડાયનેમિકના શૂન્યક્રમના નિયમને સમજવાનો પ્રયત્ન કરીશું. થર્મોડાયનેમિકનો શૂન્યક્રમનો નિયમ પહેલાં સમજી લઈ વાક્ય રચના. બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે, એટલે આગળ જે આપણે ચર્ચા કરી ને એમાં ટોટલ બે તંત્ર હતા, જ્યારે અહીંયા ટોટલ ત્રણ તંત્ર છે એ બી અને સી. તો આ બે તંત્ર સ્વતંત્ર રીતે એટલે પોતપોતાની મેળે અથવા પોતપોતાની રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં રહેલા હોય છે. આ વિધાન છે એને થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ કહેવાય. હવે આકૃતિની મદદથી આ નિયમ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. જો અહીંયા આકૃતિમાં ત્રણ તંત્ર આપ્યા છે, એ બી અને આ સી. હવે એ અને બી છે એના તાપમાન ધારો કે અલગ અલગ છે અને બે વચ્ચે અવાહક દિવાલ છે, એટલે એકબીજા સાથે તો એ ઉર્જાની આપ લે કરવાના નથી, ઉર્જાનો પ્રવાહ વહેશે નહીં. પણ સ્વતંત્ર રીતે એ અને સી એકબીજાના સંપર્કમાં છે અને બી અને સી પણ એકબીજાના સંપર્કમાં છે, એટલે શું થશે? જ્યાં સુધી એ અને સી વચ્ચે સંતુલન ન સપાય ત્યાં સુધી એ સી વચ્ચે ઉર્જાનો પ્રવાહ ચાલુ રહેશે અને એવી રીતે બી અને સી વચ્ચે ઉર્જા તાપીય સંતુલન ન સ્થપાય ત્યાં સુધી બી અને સી વચ્ચે પણ ઉર્જાનો પ્રવાહ રહેશે. એટલે થોડોક સમય સુધી અસંતુલિત સ્થિતિ રહે ત્યાં સુધી ઉર્જા છે એ વહન પામશે, પણ અમુક સમયગાળા પછી એ અને સી સંતુલનમાં આવી ગયા હશે, એટલે કે એ અને સીનું તાપમાન સમાન થઈ ગયું હોય તો હવે એ અને સી વચ્ચે ઉર્જા વહન પામશે નહીં, ભલે બે વચ્ચે સુવાહક દિવાલ રહી. અને એવી જ રીતે સી અને બી વચ્ચે પણ તાપમાન સમાન થઈ જાય, સંતુલિત સ્થિતિમાં આવી જાય, ત્યારે ઉર્જાનો પ્રવાહ વહેવાનો નથી. એટલે આ સ્થિતિમાં આપણે એમ કહેવાય કે એ અને સી એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે અને એવી જ રીતે બી અને સી પણ એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે. અહીં જુઓ, એ અને બી વચ્ચે અવાહક દિવાલ છે એટલે એકબીજાના સંપર્કમાં નહોતા. હવે ધારો કે એ અને બી વચ્ચેની જે અવાહક દિવાલ છે એને સુવાહક કરવામાં આવે તો શું પરિસ્થિતિ થશે? તો કે સુવાહક કરવામાં આવે, બેને સંપર્કમાં લઈ આવવામાં આવે તો પણ એ બંને સંતુલિત સ્થિતિમાં જ રહેવાના, કારણ કે એ અને સી એકબીજા સાથે સંતુલનમાં હતા, બી અને સી એકસાથે એકબીજા સાથે સંતુલનમાં હતા, એટલે બેના ટેમ્પરેચર સમાન જ હતા. એટલે હવે એ અને બી વચ્ચે સુવાહક દિવાલ કરવા છતાં પણ ઉર્જાનો પ્રવાહ વહન પામશે નહીં, એટલે કે એ અને બી પણ એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે એમ કહેવાય. એ અને બી એકબીજા સાથે તાપીય સંતુલનમાં ડાયરેક્ટ ઉર્જાના પ્રવાહ દ્વારા નથી આવ્યા, પણ એ વાયા સી દ્વારા ઉર્જાનો પ્રવાહ એણે સી દ્વારા પહેલાં સંતુલન સ્થાપી અને પછી એ અને બીને સંપર્કમાં લઈ આવતા એકબીજાના તાપીય સંતુલનમાં ઓલરેડી હતા જ. આ જે વસ્તુસ્થિતિ છે
એને થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ કહેવાય. ફરીથી એક વખત જોઈ જાય એટલે હવે સમજાઈ જશે તમને. બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં રહેલા હોય છે. આ શૂન્યક્રમનો નિયમ. હવે આ જે ઉર્જાની વિનિમય થાય છે અને આપણે ઉષ્મા ઉર્જાથી ઓળખીએ છીએ, તો ઉષ્મા વિશે પણ આપણે માહિતી મેળવવી જોઈએ. હકીકતમાં ઉષ્મા શું છે, પણ એના પહેલાં આપણે આંતરિક ઉર્જા વિશે માહિતી મેળવવી પડશે. આંતરિક ઉર્જા વિશે માહિતી મેળવી અને પછી આપણે ઉષ્મા ઉર્જા વિશે માહિતી મેળવીશું. પહેલાં પહેલાં આપણે એ સમજી લઈ કે આંતરિક ઉર્જા કોને કહેવાય. તો અહીંયા શબ્દ ખાસ ભેદથી સમજો, યાંત્રિક ઉર્જા નહીં. યાંત્રિક ઉર્જા અને આંતરિક ઉર્જા શબ્દ લગભગ એક જેવા જ છે, અને અત્યારે સુધી આપણે જે આગળ મિકેનિક્સમાં ભણી ગયા એ યાંત્રિક ઉર્જા હતી. સ્થૂળ રૂપે તંત્રનો સમગ્ર વિચાર કરીને એની જે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા હતી એના ઉપરથી આપણે યાંત્રિક ઉર્જા, દોલન કરતા તંત્રની યાંત્રિક ઉર્જા એટલે એનો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા સરળ એવું આપણે સમજી ચૂક્યા છીએ. આ એના કરતાં કંઈક અલગ છે. આંતરિક ઉર્જા એ સમગ્ર તંત્રની નથી, પણ એની અંદર જે એના કણો છે એની સંબંધિત ઉર્જા છે, અણુઓ સાથે સંબંધિત ઉર્જાઓ છે. તો એ જરાક આપણે જોઈ લઈએ. અસ્તવ્યસ્ત ગતિ કરતાં અણુઓ સાથે સંકળાયેલી ઉર્જા, એટલે અણુઓ સાથે સંકળાયેલી તો બે જ પ્રકારની ઉર્જા હોય, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એટલે આ બેની કુલ ઉર્જા. તો અસ્તવ્યસ્ત ગતિ કરતાં અણુ સાથે સંકળાયેલી ઉર્જા છે એને જ તંત્રની આંતરિક ઉર્જા યુ કહે છે. એટલે કે ટૂંકમાં તંત્રની આંતરિક ઉર્જાની અંદર એના ઘટક કણો છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એટલે એવી ઉર્જાનો આપણે કોઈ મહત્તમ ફાયદો ઉઠાવી શકીએ નહીં, અને એને કારણે એ તંત્ર છે એ તાપમાન ધરાવતું હોય. તો આવી જે ઉર્જા છે આંતરિક ઉર્જા એ તંત્રની સ્થિતિ દર્શાવે છે, એને તાપમાનને અનુલક્ષીને કે તંત્ર કઈ સ્થિતિમાં છે, કેટલી અંદર આંતરિક ઉર્જા છે. હવે આ આંતરિક ઉર્જા શબ્દ ક્લિયર થયા પછી બીજા બે શબ્દ છે ઉષ્મા અને કાર્ય, એ બંને પણ આપણે જોઈ જાય કે આ બે વચ્ચે શું ભેદ છે. આગળ આપણે જે જોયું આંતરિક ઉર્જા, એ તંત્રમાં એની ઘટકણોની અસ્તવ્યસ્ત ગતિને કારણે રહેલી હોય. તો આ આંતરિક ઉર્જામાં જો આપણે વધારો ઘટાડો કરવો હોય તો એના માટેના જે બે માર્ગ છે એની આપણે ચર્ચા કરીએ. તંત્રની આંતરિક ઉર્જા બદલવાના બે માર્ગ છે. ધારો કે આપણે કોઈ નળાકારની અંદર સિલિન્ડરમાં વાયુ ભેરો છે, આ વાયુતંત્રની આંતરિક ઉર્જામાં વધારો કરવો છે તો એ બે રીતે કરી શકાય. એક, આ જે તંત્ર છે એને ગરમ પદાર્થના સંપર્કમાં મૂકી તાપમાનના તફાવત દ્વારા વાયુને ઉષ્મા આપી અને એ તંત્રની આંતરિક ઉર્જા વધારી શકાય. તમે હમણાં જોઈ ગયા એ રીતે, ધારો કે આ પાત્રમાં ભરેલો વાયુ છે એનું જે તાપમાન છે એના કરતાં વધારે તાપમાન ધરાવતા કોઈ બીજા તંત્રના સંપર્કમાં, બીજા પદાર્થના સંપર્કમાં આ વાયુને મૂકવામાં આવે તો સ્પષ્ટ છે કે જે ગરમ છે પદાર્થ એનામાંથી ઊર્જાનો પ્રવાહ છે એ આ વાયુતંત્ર તરફ વહેશે અને વાયુ ધીમે ધીમે ગરમ થશે જ્યાં સુધી બે વચ્ચે સંતુલન ન સ્થપાય. તો અહીંયા જે આ ઉર્જા ટ્રાન્સફર થઈ એ જેનો પ્રવાહ હતો ને એને જ ઉષ્મા કહેવાય. ટૂંકમાં ઉષ્મા ઉર્જા છે એ કોઈનામાં રહેલી ન હોય, પણ જ્યારે આ ઉર્જા છે એ એક તંત્ર કે એક પદાર્થમાંથી બીજા તંત્ર કે બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થતી હોય, વહેતી હોય, ત્યારે ઉર્જાનો જે પ્રવાહ છે એને જ ઉષ્મા કહેવાય. એટલે ઉષ્મા શબ્દનો ક્લિયર કટ મિનિંગ છે એ આપણને ખબર હોવી જોઈએ. ટૂંકમાં વહન પામતી ઉર્જા છે એને જ આપણે ઉષ્મા કહી શકીએ. આ એક રસ્તો. હવે બીજો રસ્તો, આ જે સિલિન્ડરમાં નળાકારમાં વાયુ ભેરો છે એનું પિસ્ટન દ્વારા સંકોચન કરી અને વાયુ પર કાર્ય કરીને પણ તંત્રની આંતરિક ઉર્જા વધારી શકાય છે. તમને ખ્યાલ છે કોઈ નળાકારની અંદર વાયુ ભેરો હોય ને એનું સંકોચન કરવામાં આવે, એને દબાવવામાં આવે તો એમાં ગરમ થઈ જાય. દાખલા તરીકે તમે ઘણી વખત સાયકલના વ્હીલમાં હવા ભરવા માટે હેન્ડ પંપ આવે એનો ઉપયોગ કર્યો હશે તો ખ્યાલ હશે, પંપમાં રહેલી હવાને સતત આપણે ઉપર હેન્ડલ હોય એની આરે પિસ્ટન જડેલું હોય એની મદદથી સતત દબાણ દબાવતા હોય
એનું સંકોચન કરતા હોય, જેને કારણે તમે જુઓ તો પાઇપ ગરમ થઈ ગયો હોય, જે પંપ છે એનો પાઇપ નળાકાર છે એ ગરમ થઈ ગયો હોય. કારણ કે સંકોચન કરવામાં આવે ને એટલે એની આંતરિક ઉર્જા છે એ વધી જાય. આવું કઈ રીતે થયું? તો કે એના ઉપર આપણે કાર્ય કર્યું, આપણામાં જે ઉર્જા હતી એ રૂપાંતરિત થઈ અને વાયુની અંદર હવે એ આંતરિક ઉર્જા સ્વરૂપે આવિર્ભાવ પામી એમ કહેવાય. એટલે આમ પિસ્ટન દ્વારા સંકોચન કરી અને વાયુ ઉપર કાર્ય કરીને પણ તંત્રની આંતરિક ઉર્જા વધારી શકાય છે. એટલે અહીં જે પહેલો રસ્તો હતો એ ઉષ્માના પ્રવાહ દ્વારા, અને બીજા રસ્તામાં આપણે કાર્ય કર્યું. કાર્ય કર્યું એટલે શું થયું? આપણી અંદર જે ઉર્જા હતી એ ઉર્જા છે હવે તંત્ર વાયુરૂપ તંત્રની અંદર સિલિન્ડરમાં ભરેલા વાયુની આંતરિક ઉર્જા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે ઉર્જાનું રૂપાંતરણ થયું. તો જેટલી ઉર્જાનું રૂપાંતરણ થયું એટલું જ આપણે કાર્ય કર્યું કહેવાય. એટલે આપણે પહેલા વહેલા આંતરિક ઉર્જા વિશે માહિતી મેળવી, પછી ઉર્જા છે એ શું છે એ સમજ્યા, અને પછી આપણે કાર્ય કોને કહેવાય એની માહિતી મેળવી. તો આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. કઈ ત્રણ વસ્તુ? એક આંતરિક ઉર્જા, બીજું ઉષ્મા ઉર્જા અને ત્રીજું કાર્ય. તો ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતો જે નિયમ છે એ આ પાઠનો ખૂબ જ અગત્યનો નિયમ છે. એને થર્મોડાયનેમિકનો પહેલો નિયમ કહેવાય. પણ એની પહેલાં પણ હજી આપણે કાર્ય અને ઉર્જા અંગે વધારે સ્પષ્ટતા કરી દઈએ કે ઉષ્મા અને કાર્ય હકીકતમાં છે શું. તો કે ઉષ્મા એટલે વહન પામતી ઉર્જાને જ ઉષ્મા કહે છે. એનો મતલબ એમ થાય કોઈ પણ તંત્ર કે પદાર્થ પાસે ઉષ્મા હોઈ શકે નહીં. ભલે વ્યવહારમાં આપણે ગુજરાતીમાં ભાષા પ્રયોગ કરતા હોઈએ કે ઉષ્મા ધરાવે છે, તો એ ખોટો વાક્ય પ્રયોગ થાય. કે ઉષ્મા કોને કહેવાય? માત્ર જે ઉર્જા વહન પામે છે એક તંત્રમાંથી બીજા તંત્રમાં એને જ ઉષ્માથી ઓળખવામાં આવે છે. એવી જ રીતે કાર્ય. કાર્ય એટલે કે એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં જે રૂપાંતરણ થાય એને આપણે કાર્ય કહીએ છીએ. કાર્ય ઉર્જાનો પ્રમેય આપણે આગળ મિકેનિક્સમાં જોઈ ગયા કે જ્યારે આપણે કોઈ પદાર્થ ઉપર કાર્ય કરીએ તો એની ગતિ ઉર્જામાં ફેરફાર થાય. એટલે આપણી જે ઉર્જા છે એની ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય, અથવા તો ઘણી વખત સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલો હોય. તો આપણી જે ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ. તો આમ જેટલા પ્રમાણમાં કાર્ય કરવામાં આવે એટલા પ્રમાણમાં એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થાય. એટલે આમ ઉષ્મા અને કાર્ય એ બે અલગ અલગ મિનિંગ્સ છે, એના મતલબ છે એ સમજવા ખાસ જરૂરી છે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ માટે. હવે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ એટલે હકીકતમાં સૂત્ર ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, આને જ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહે છે. પણ આની અંદર જે ભૌતિક રાશિ છે એ સમજીએ. ડબલ્યુ ડબલ્યુ એટલે કાર્ય, યુ એટલે આપણે આંતરિક ઉર્જા માટેની સંજ્ઞા હમણાં આપણે જોઈ, એવી રીતે ક્યુ છે એ ઉષ્મા માટે છે. તો હવે ત્રણેયના મિનિંગ આપણે જોઈ લઈએ. ડેલ્ટા ક્યુ એટલે તંત્રને આપવામાં આવેલ ઉષ્મા, ડેલ્ટા યુ એટલે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, અને ડેલ્ટા ડબલ્યુ એટલે તંત્ર દ્વારા થયેલું કાર્ય. તો આ ત્રણેય વચ્ચે જે સંબંધ દર્શાવતું સૂત્ર છે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ એ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે કોઈ તંત્રને ગરમ કરવામાં આવે અથવા તો તંત્રને આપણે એને ઉષ્મા આપીએ, એટલે ઉર્જા આપણે આપીએ, અને જે ઉર્જાનો પ્રવાહ છે એને આપણે ઉષ્મા કહીએ, એટલે સામાન્ય રીતે એને આપણે ઉષ્મા દ્વારા ઉર્જા આપીએ. તો આ જે કંઈ ઉષ્મા આપવામાં આવેલી હોય એને કારણે બે વસ્તુ થાય. એક તો તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થાય, અને બીજું તંત્ર દ્વારા કાર્ય થાય. કારણ કે તમે જાણો છો કોઈ પણ પદાર્થને ગરમ કરવામાં આવે તો એ પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે, અને આ પ્રસરણને કારણે કાર્ય થાય. દાખલા તરીકે તમે સાયકલની અંદર હેન્ડપંપમાં કાર્ય કરતા તો એને કારણે બે વસ્તુ થતી. એક તો ઉષ્મા ઉર્જા છે એમાં ફેરફાર થતો, તાપમાન છે એ બદલી જતું, અને બીજું અંદરના જે વાયુઓ છે એની અસ્તવ્યસ્ત ગતિમાં પણ ફેરફાર થતો, એટલે કે આંતરિક ઉર્જામાંય ફેરફાર થતો. આ ત્રણેય વચ્ચે જે સંબંધ દર્શાવેલો છે આ સૂત્ર વડે આપણે દર્શાવી શકીએ કે જે કાંઈ પણ ઉષ્મા આપવામાં આવે એને કારણે એક તો તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થાય છે, અને પ્લસ એના વડે કાર્ય થાય છે.
હવે આ કાર્ય માટેનું સૂત્ર છે પી ડેલ્ટા વી, એટલે કે ધારો કે કોઈ સિલિન્ડરની અંદર વાયુ ભર્યો હોય અને એનું દબાણ પી હોય તો દબાણ ભલે એટલું ને એટલું રહે, પણ એના કદમાં વધારો કરવામાં આવે તો કદમાં થતો વધારો ગુણ્યા દબાણ છે એ એના કાર્ય જેટલું થાય. તો કે પ્રસરણ પામે ત્યારે વાયુ ઠંડો પડે છે, પણ સંકોચન થાય ત્યારે કે ડેલ્ટા વી જેટલું કદનું સંકોચન થાય, દબાણ એટલું ને એટલું રહે તો એનું તાપમાન છે એ વધી જાય છે, એટલે તંત્ર ઉપર કાર્ય થયું એમ કહેવાય. એટલે આમ પી અને ડેલ્ટા વીનો ગુણાકાર છે એ કાર્ય દર્શાવે છે. તો જ્યારે કોઈ પણ તંત્રને ઉષ્મા આપવામાં આવે ડેલ્ટા ક્યુ જેટલી, ત્યારે એના બે ભાગની અંદર વિભાગીકરણ થાય. એક તો તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થાય છે અને સાથે સાથે તંત્ર દ્વારા કાર્ય પણ થાય છે, જેને આપણે પી ડેલ્ટા વી તરીકે ઓળખીએ છીએ. ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. આનું ઉદાહરણ આપણે આપવું હોય તો આ રીતે આપી શકાય કે એક સિલિન્ડર છે, એક છેડેથી બંધ હોય અને બીજે છેડેથી ખુલ્લું હોય, એની અંદર વાયુ ભર્યો છે અને એની ઉપર હવા ચુસ્ત રીતે ઘર્ષણ રહિત સરકી શકે એવું એક પિસ્ટન રાખ્યું છે, માથે થોડુંક વજન મૂક્યું છે. હવે આ વાયુને કારણે શું થશે? તો વાયુને કારણે એ અમુક લેવલ ઉપર પિસ્ટન છે એ અંદર સુધી જશે, ત્યાં સ્થિર હશે. હવે ધીમે ધીમે વાયુને ગરમ કરવામાં આવે તો શું થાય? તો બે વસ્તુ થાય, એક તો વાયુ ગરમ થાય અને બીજું વાયુનું પ્રસરણ થાય. તો વાયુ જે ગરમ થાય છે ને એને કારણે એની આંતરિક ઉર્જામાં વધારો થાય છે, અને વાયુનું જે પ્રસરણ થાય છે એને કારણે પિસ્ટન ધીમે ધીમે ઊંચકાય છે, એ ઉપર તરફ આવતો જાય છે. એટલે આ રીતે જે આપણે ઉષ્મા આપી એનું બે ભાગમાં રૂપાંતરણ થયું, એક એની અંદર આંતરિક ઉર્જામાં વધારો થયો અને બીજું કાર્યમાં રૂપાંતરણ થયું. હજી પણ વધારે સરળ રીતે સમજવું હોય તો એ કૂકર હોય, કૂકરની અંદર વાયુ આપણે હોય જ, કૂકર બંધ કરી દઈ અને એની ઉપર જો હવાચુસ્ત રીતે કોઈ ફુગો છે, હવા રહિત ફુગો, એને આપણે ઉપર ફિટ કરી દેવામાં આવે અને ધીમે ધીમે કૂકરને બહુ ઓછા તાપમાન આપવામાં આવે, થોડુંક ગરમ કરવામાં આવે, તો થોડાક સમયમાં તમે જુઓ તો ફુગો ફૂલતો જાય. એનો મતલબ શું થયો? તો કે બે વસ્તુ થઈ, આપણે જે બર્નર દ્વારા ઉષ્મા ઉર્જા આપી છે એનું એક તો અંદર જે વાયુ ભર્યો છે એની અસ્તવ્યસ્ત ગતિમાં વધારો થયો, એટલે કે આંતરિક ઉર્જામાં વધારો થયો, અને પ્લસ વાયુનું પ્રસરણ થયું એટલે જ ફુગો ફૂલ્યો, એટલે એના વડે કાર્ય થયું. એટલે આમ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે જે અગત્યનો છે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, એટલે કે થયેલું કાર્ય. એટલે કે આમ ઉષ્મા શોષેલી ઉષ્માનું રૂપાંતરણ વાયુ છે એ પોતાની આંતરિક ઉર્જા વધારવામાં અને એના વડે થયેલા કાર્યમાં કરે છે. તો આજનું લેક્ચર ફરીથી એક વખત જોઈ જઈએ આપણે.